बनासकांठा જિલ્લાના પાલનપુર નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોટ્સઅપ સોશિયલ મીડિયા પર બ્રાહ્મણોના નામે વોટ માંગતી પત્રિકા વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં પાલનપુર નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોટ્સઅપ પર સોશિયલ મીડિયા પર પત્રિકા વાયરલ થઈ હતી, જેમાં બ્રાહ્મણ સમાજના નામે વોટ માંગવાની અરજ કરતી પત્રિકા હતી, જેની ઝીણવટભરી તપાસ સમાજના આગેવાનો અને સભ્ય દ્વારા કરાતા આ પત્રિકા કેસી પટેલ નામના વ્યક્તિ કે જે હાલ પાલનપુર કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે તેનું નામ સામે આવ્યું હતું। સોશિયલ માધ્યમો દ્વારા પત્રિકા વાયરલ કરનાર વ્યક્તિ બ્રાહ્મણ સમાજના ન હોવા છતાં પણ આવી પત્રિકા બનાવી જાહેર માધ્યમોથી વાયરલ કરાતા બ્રહ્મ સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક રોષની લાગણી પ્રગટી હતી। તેમની સામે બ્રહ્મ સમાજના આગેવાન વકીલ મનોજ ઉપાધ્યાય દ્વારા મુખ્ય ફરિયાદી બની ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે પ્રોફેસરની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા। ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે એટલે વોટિંગના આગળના દિવસે બ્રહ્મ સમાજના નામે એક પત્રિકા વાયરલ કરીને સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય એ માટેનો એક ખોટો પ્રયત્ન કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો। એના આધારે ગઈકાલે ડૉક્ટર કેસી પટેલ, જે પાલનપુર કોલેજના પ્રોફેસર છે, એમની પોલીસે ધરપકડ કરી છે। એમની પાસેથી બધા પુરાવા પણ મેળવ્યા છે। એમને આઈ થિંક જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એમને કબૂલ્યું પણ છે। પણ આ પ્રકારની રાજનીતિ, છેલ્લા સ્તરની રાજનીતિ કરીને સમાજના લોકો હારે અને અમુક સમાજના લોકો જીતે એ માટેનો એક કોંગ્રેસ દ્વારા જે પ્રયત્ન થયો હતો એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। જે માણસ આવી ગંદી રાજનીતિ કરીને પત્રિકાઓ બીજા સમાજની વેચીને સમાજને નુકસાન પહોંચાડતો હોય એ માણસ બાળકોને શું શિક્ષણ આપતો હશે એ ખૂબ મોટો પ્રશ્ન છે। એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે કોઈ કચાશ રાખવામાં ના આવે, સરકારશ્રી એક્શન લે, કોલેજમાં શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની પણ તપાસ થવી જોઈએ। આ મામલે સરકાર વધુમાં વધુ કડક કાર્યવાહી કરે એવી બ્રહ્મ સમાજ વતી અમારી બધાની લાગણી છે। કારણ કે જો કડક કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણીમાં આવા તત્વો દ્વારા સમાજ સમાજ વચ્ચે વેર ફેલાય એવા પ્રકારની આવી ગંદી રાજનીતિ કરવામાં આવશે તો સરકારશ્રીને મારી માગણી પણ છે અને લાગણી પણ છે કે આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં રાધનપુર બ્રાન્ચ કેનાલમાં ભ્રષ્ટાચારનું મસ મોટું ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલ રાધનપુર બ્રાન્ચ કેનાલમાં ભ્રષ્ટાચારનું મસ મોટું ગાબડું પડ્યું છે। કેનાલને લઈને ભ્રષ્ટાચાર થયો હોય તેવો એક બનાવ નથી, આવા કેટલાય બનાવો સામે આવી ચૂક્યા છે, તેમ છતાં તંત્રની આંખો કેમ ખુલતી નથી તે એક સવાલ છે। ઉદવનગર નજીક નર્મદા કેનાલમાં 20 ફૂટ ઊંડું ગાબડું પડ્યું છે। કેનાલમાં વારંવાર પડતા ગાબડાને લઈને નિગમ સામે ખેડૂતો રોષે ભરાયા છે। ખેતીની સીઝનમાં કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે, જ્યારે કેનાલનું રિપેરિંગ કામ કરતી એજન્સી જ ગાયબ છે। ફરિયાદ કરવી તો કોને કરવી તે એક સવાલ છે। ભરત સથવારા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પાટણ। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં પાલનપુર પુરવઠા ગોડાઉનમાં અનાજ કૌભાંડના 11 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર રહેતા સવાલો ઉઠવા પામ્યા છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં પાલનપુર પુરવઠા ગોડાઉનમાં 11 દિવસ પહેલા અનાજ કૌભાંડનો મામલો બહાર આવ્યો હતો। 2 કરોડ જેટલા ગરીબોના અનાજના ઉચાપત મામલે પોલીસ ફરિયાદ થઈ હતી। પુરવઠા ગોડાઉન મેનેજર પર ફરિયાદ થયા બાદ મેનેજર ફરાર છે। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવ્યા હતા। ગોડાઉન મેનેજર અને કોન્ટ્રાક્ટર સુધી પહોંચવામાં પોલીસ હજુ સુધી નિષ્ફળ છે। મેનેજર અને કોન્ટ્રાક્ટર પકડાય તો વધુ કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે। અનાજ કૌભાંડના મામલે જિલ્લામાં અને પુરવઠા માફિયાઓના નામ સામે આવી શકે તેમ છે। ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં તારીખ 4/3/2021 ના રોજ જાવંત્રી ગામમાં 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને
વિના મૂલ્યે કોરોના રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં જાવંત્રી ગામમાં પાટણ જિલ્લાના સૌપ્રથમ ગામડાઓમાં 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને કોરોનાની રસી પ્રાથમિક શાળામાં આપવામાં આવી હતી. જાવંત્રી ગામ જાગૃત શિક્ષિત ગામ હોવાનો પુરાવો આપે છે, કેમ કે હજુ સુધી પાટણ જિલ્લાના કોઈ પણ ગામડાઓમાં કોરોના રસીકરણ માટે મંજૂરી મળી નથી. પણ જાવંત્રી ગામના ગ્રામજનોના સાથ સહકારના કારણે જાવંત્રી ગામમાં પૂર્ણ રસીકરણનો કાર્યક્રમ રાખવા મંજૂરી આપવામાં આવી હતી. જાવંત્રી ગામ એક એવું ગામ છે કે ત્યાં કોરોનાની રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે બદલ જાવંત્રી ગામ એકતા શિક્ષિત જાગૃત સંગઠિત ગામ હોવાનો મોટો દાખલો આપે છે. ભરત સથવારા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પાટણ. બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ એટલે અંબાજી. અંબાજી એ લાખો માઈ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. સરકાર, જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી યાત્રાળુઓને ઉત્તમ સુવિધાઓ આપવા કટિબદ્ધ છે. માં જગદંબાનું સુવર્ણ શિખર સમગ્ર ગુજરાતનું ગૌરવ બની રહ્યું છે. અત્યાર સુધી 61 ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, જેમાં 140 કિલો 435 ગ્રામ સોનાનો અને 15,711 કિલોગ્રામ તાંબાનો ઉપયોગ થયેલ છે. એક માઈ ભક્ત દ્વારા અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે રૂપિયા 51,54,600 ની કિંમતનું 1 કિલો ને 100 ગ્રામ સોનાનું દાન દેવસ્થાન ટ્રસ્ટને આપવામાં આવ્યું હતું. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા.